तो आ तरफ सौराष्ट्रमां पण लंपीनो आतंक वधी रह्यो छे। पोरबंदरमां दिवસે ને દિવસે લંપીનું સંક્રમણ વધતા પશુપાલકોની ચિંતા વધી છે। લંપી વાયરસના ફફડાટ વચ્ચે પોરબંદર તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। પોરબંદરના જાવરમાં આવેલ ગેસના ટાંકાની પાછળ મોટી સંખ્યામાં ગાય અને આખલાઓના મૃતદેહો ખુલ્લામાં રઝળતા જોવા મળતા ખળભળાટ મચી ગયો। વિચલિત કરી નાખે એવા દ્રશ્યો જોઈ લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। આ સ્થિતિ જોતા પશુ અને પક્ષીઓ અને પ્રાણીઓ સહિત જિલ્લામાં રોગચાળો વકરવાની દહેશત છે। રઝળતા મૃતદેહો અંગે લોકોએ તંત્રને જાણ કરી હોવા છતાં કોઈ ન આવતા લોકો રોષે ભરાયા। આનાથી પણ વધુ ગંભીર બેદરકારી તંત્રની એ છે કે આ પશુઓના મૃતદેહને ખુલ્લામાં દફનવિધિ વગર ફેંકી દેવાયા। પોરબંદર શહેરથી થોડા જ અંતરે આવેલ આ જગ્યા પર જે રીતે મોટી સંખ્યામાં મૃતદેહો રઝળી રહ્યા છે, ત્યારે પ્રશ્ન થાય છે કે આ રીતે આ મૃતદેહો શા માટે રઝળી રહ્યા છે, કોના કહેવાથી અહીં મૃતદેહો નાખવામાં આવી રહ્યા છે। પોરબંદર જિલ્લામાં હાલમાં કુલ 65,000 જેટલા પશુઓ છે, જેમાંથી સરકારી આંકડા મુજબ 400 જેટલા લંપી વાયરસની ચપેટમાં આવ્યા છે। અત્યાર સુધીમાં 27 પશુ લંપી વાયરસનો શિકાર બની ચૂક્યા છે।